આવતીકાલે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે જે પૈકી જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન થશે જામનગર જિલ્લા પંચાયતની ચોવીસ બેઠક પર વોટ વોર થશે જ્યારે છ તાલુકા પંચાયતોની એકસો બાર બેઠકો પર મહારથીઓ ટકરાશે સિક્કા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો પર સ્થાનિક સત્તાધીશોનું ભાવિ નક્કી થશે વહીવટી તંત્રએ ચૂંટણી પૂર્વેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયાઓ થઈ ગઈ છે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે કુલ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે ત્રેવીસ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે વિજય મેળવી સત્તા પર કબજો કર્યો હતો આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારના પોતાના પરંપરાગત મતદાતાઓના સહારે જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં જીત મેળવી પોતાનો જનાધાર બચાવવા મહેનત કરી રહી છે તો બીજી તરફ ભાજપ ગ્રામ્ય વિસ્તારના મતદાતાઓને આકર્ષવાના પ્રયાસો કરી દિગ્વિજય મેળવવા પરિશ્રમ કરી રહ્યું છે સરકારે પહેલી માર્ચથી દેશમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત કરવાની ઘોષણા કરી છે બીજા તબક્કાથી ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિનેશનનો આરંભ થશે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા બસો પચાસ ચૂકવી કોરોના વેક્સિનનો એક ડોઝ લઈ શકાશે છે કે અઠ્યાવીસ દિવસના અંતરે કોરોના વેક્સિનના કુલ બે ડોઝ લેવાના હોય છે એટલે કે કુલ રૂપિયા પાંચસો ચૂકવી લોકો ખાનગી હોસ્પિટલમાંથી કોરોના વેક્સિન લઈ મહામારી સામે લડવા માટે આત્મનિર્ભર બની શકશે સરકારી હોસ્પિટલ

જેને પગલે કોવિડ હોસ્પિટલમાં વધારાનો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે છે કે જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ કુલ છત્રીસ દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકીના દસ દર્દી આઈસીયુમાં દાખલ છે અમુક કોરોના નેગેટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓ પણ અન્ય તકલીફોને કારણે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે